મિત્રો, આજે આપણે કાગડો અને ઘુવડ સાથે સંકળાયેલી શુભ અને અશુભની વાર્તા સાંભળીશું. માત્ર ભારત જ નહીં, પરંતુ એવા ઘણા દેશો છે જે પ્રાણીઓ વિવિધ નિર્જીવ પદાર્થોને લગતા સુકૂન અને ખરાબ સુકૂન જેવી બાબતોમાં માને છે. આ દેશોમાં ખરેખર આ માન્યતાઓની સંપૂર્ણ યાદી છે. આ માહિતીને ઊંડાણપૂર્વક જાણ્યા પછી તમે સમજવા માટે તૈયાર થઈ જશો કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ઘણા દેશોમાં શુભ અને અશુભના નામે અનેક ધોરણો સ્થાપિત કરવામાં આવ્યા છે. આજે અમે તમને આ બધા દેશોને ઘુવડ સાથે અને કાગડા વિશેની અંધશ્રદ્ધા વિશે જણાવી રહ્યા છીએ. કાગડો અને ઘુવડ સાથે સંકળાયેલા સુકૂન અને અશુભ સુકૂનોમાંથી પ્રથમ આવે છે. જો ઘુવડના કોઈના ઘર પર બેસવા લાગે તો તે ઘર જલ્દી બરબાદ થઈ શકે છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે તે ઘરના માલિક પર કોઈ આફત આવવાની સંભાવના વધી જાય છે. તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ દક્ષિણ આફ્રિકામાં ઘુવડના ઊંટને મૃત્યુની નિશાની કહેવામાં આવે છે. જો કોઈ તેનો અવાજ સાંભળે તે ધ્રુજવા લાગે છે. બીજી તરફ ભારતના પાડોશી દેશ ચીનમાં ઘુવડ જેવું એ પોતાની પણ પાડોશીના મૃત્યુનો સૂચક માનવામાં આવે છે. જો કાગડો આવીને વ્યક્તિ પર બેસી જાય તો તે પૈસા અને માન ગુમાવી શકે છે. જો સ્ત્રીના માથા પર કાગડો બેસે તો તેના પતિને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ કાગડો પણ આપણને લાભ આપી શકે છે, આ જાણવું જોઈએ. કેટલાક સંકેતો અનુસાર કાગડા દ્વારા કરવામાં આવેલા કામમાંથી આપણને ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે મુસાફરી માટે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમારી સામે એક કાગડો આવે છે અને સામાન્ય અવાજમાં કાગડો કરે છે અને દૂર જાય છે, તો તે સિદ્ધિનું સૂચક છે. જો પાણી ભરેલા ઘડા પર કાગડો બેસે તો ધનમાં વૃદ્ધિ થાય છે. જો કાગડો મોંમાં રોટલી, માંસ અને વગેરે ટુકડો લઈને જતો જોવા મળે તો એવી માન્યતા છે કે જે વ્યક્તિ આવા કાગડાને જુએ છે તેની મનોકામના પૂર્ણ થાય છે. કાગડાની જેમ ઘુવડના કેટલાક સંકેતો પણ ઘણી જગ્યાએ શુભ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો ઘુવડ રાત્રે મુસાફરી કરી રહેલા વ્યક્તિને કે ઘરનો અવાજ કરે તો તે શુભ ફળ માને છે. કારણ કે જો તેની ફરીથી આ પ્રકારનો અવાજ કરે તો તેની આ ઈચ્છા આનંદિત થવાની માન્યતા છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તમારી ચેનલ મોટિવેશન એલએમટીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.